અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો, એક રણમેદાનની આ વાત હતી. કોઈ માઇનોલાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે. મરદ માણસ ઘરમાં રહે, મરદ માણસ લોકોની વચ્ચે રહે, મરદ માણસ લોકોની વચ્ચે ફરે. નિલેશ કુંભાણીને જાહેર મંચ પરથી ધમકી આપનાર પ્રતાપ દુધાતે હવે વીજ મીટરનો મુદ્દો ઉપાડ્યો છે. બીજી ઘણી સમસ્યાઓનો પણ મુદ્દો ઉપાડી રહ્યા છે અને કોંગ્રેસ કાર્યકરોમાં જુસ્સો ભરતા પ્રતાપ દુધાત વધુમાં શું કહી રહ્યા છે તે જોઈએ. આ પ્રથાની આમ શરૂઆત છે, રિઝલ્ટ પહેલા આભાર દર્શન થતો હોય એવું જાહેર જીવનનો મારા જીવનમાં પહેલો કાર્યક્રમ છે. આભાર એટલા માટે કે રાઈટ 100 દિવસ પહેલા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જવાબદારી જ્યારે 100-125 દિવસની વચ્ચે મેં નિભાવવા માટેની ઠાકરસિંહ બાપાએ મારા ખંભા ઉપર મૂકીને અહીંયાથી જ કીધું હતું, નહીં તમારી માધ્યમથી થયું છે અને પ્રમુખ તમે લોકોએ બનાવ્યું. પ્રમુખ બન્યા પછી અહીંયા હોદ્દો પદ ગ્રહણ કાર્યક્રમ થયો, પદ ગ્રહણ કાર્યક્રમ પછી તાલુકા ઉપરની કારોબારીઓ થઈ, કારોબારીઓ થયા પછીના ઉમેદવારનું સિલેક્શન થયું, પરિસ્થિતિ ફોર્મ ભરાવવાનાથી લઈ અને જે રાજનીતિ ઊભી થઈ જિલ્લાની અંદર, હાઈકમાન્ડે પરેશભાઈને આદેશ કર્યો રાજકોટ લડવા જવાનો, ચાલુ ઇલેક્શનના માહોલની અંદર પદ ગ્રહણમાં સાથી મિત્ર તાકાતથી ખંભો આપનાર રાજુલા પંથકથી ભાજપમાં ગયા, ત્યાર પછી સાલુ ઇલેક્શનના મતદાન સુધી ભારતીય જનતા પાર્ટીની રણનીતિ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાને ખેસ પહેરાવવાના કાર્યક્રમો છેલ્લા દિવસ સુધી હાલ્યા જેટલા ગયા એને અભિનંદન, જેટલા ત્યાં હશે એને સલામ. અને અહીંયા જે વધ્યા છો, જરાક મીડિયા મિત્ર સંખ્યા બતાવે કે નવો પ્રવાહ કોંગ્રેસની અંદર ખૂબ જ પ્રમાણમાં આ લોકસભામાં આવ્યો. ટીકુભાઈ વરુથી લઈને ગાંગાભાઈથી લઈને રાજુલા પંથક સંભાળ્યો, ધારી બગસરાની અંદર પણ જવાબદારીઓ ખાલી સીટ ઉપર બરાબરની નિભાવી, ખંભે ખંભો મિલાવી, આમ આદમી પાર્ટી એની કોઠા સુસ્તી કામગીરી કરી, આખી ઇલેક્શનની અંદર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે હોવાથી મારા કુંડલા લીલિયાના હૃદયપૂર્વક વધારે પડતાના આભાર એટલા માટે માનું કે હું ફક્ત સભા લેવા ગયો અને મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરાવી. આ આભાર દર્શન કાર્યક્રમ પૂર્ણ થયા પછી હવે પછીનું ગણતરીને 4 તારીખનું રિઝલ્ટ, આ પ્રવાહ, આ કામ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ તરીકે અહીંયા તમને ખાતરી આપું કે કોઈ અટકીને ઊભું રહેવાનું નથી. રોજે લોકસભા લડતા હોય, રોજે ધારાસભા લડતા હોય, રોજે ચૂંટણી લડતા હોય, આ મૂળમાં મારે પાર્ટીને આવનાર દિવસોમાં લઈ જવા માટેના પ્રયત્નો કરવાના છે, એમાં મારે તમારી જરૂરિયાત છે. આવનાર દિવસોની અંદર આપણું રિઝલ્ટ આવ્યા પછી 10-15 દિવસ પછી સંગઠનની પ્રક્રિયા ચાલુ થશે, ખાલી હોદ્દાઓ જેટલા પણ પડ્યા છે એને ભરવાની પ્રક્રિયા ચાલુ થશે, ત્યાર બધી પૂર્ણ કર્યા પછી સીધા તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત લડવા માટેની તૈયારીઓ ચાલુ કરવાની. અહીંયા જેટલા લોકો બેઠા હશે, મીડિયા મારફત સાંભળે છે, જિલ્લાના કાર્યકર્તાઓમાં હજુ 10% બદીઓ છે, 10% એવા પ્રકારની માનસિકતાના લોકો છે કે જેણે ચાલુ ઇલેક્શનમાં, ચાલુ મતદાનમાં, મતદાનની પ્રક્રિયાના ટાઈમમાં જે એની પદ્ધતિઓ અપનાવી છે, કોઈ કહેતું હોય કે અભ્યાસ નથી થતો, અભ્યાસ બધા જ પ્રકારનો આખી ચૂંટણીમાં ચાલુ હતો, બધાના રિપોર્ટ કાર્ડ બન્યા હશે, રિપોર્ટ કાર્ડ બુથ ઉપરના બન્યા, જવાબદારીઓ સોંપણી એના રિપોર્ટ કાર્ડ બન્યા, અને જેમ ઉમેદવારે વાત કરી એમ સેવાળાનો સામાન્ય માણસ હશે જેણે કામ કર્યું છે એને ક્યાંય વાયા થવાનું નથી. આવનાર દિવસ જેને પુરુષાર્થ કર્યો એનો આ કોંગ્રેસ પાર્ટીમાં આવનાર દિવસ એનો છે. તાકાત એની નહીં હોય તો તાકાત પ્રદેશ કોંગ્રેસને પૂરી પાડવાની, તાકાત જિલ્લા કોંગ્રેસને પૂરી પાડવાની, અને એ પાયાના માણસને નેતા બનાવવાનું આવનાર દિવસોમાં કામ થવાનું છે. નેતા શું કામ બનાવવાના છે કે કોંગ્રેસ પાર્ટી સત્તા માટે કામ કરવા માટે નથી આવી. આવનાર દિવસોની અંદર કોંગ્રેસ કાર્યકર્તાની સૌથી વિશેષ જવાબદારી જે આવવાની છે, 1 મહિનો તમારી વચ્ચેથી હું રજા લેવાનો છું. આજથી મારી અગાઉથી એક મારા પારિવારિક કાર્યક્રમ ફિક્સ હતો,
એટલે મેં અગાઉથી પ્રદેશ કોંગ્રેસને જાણ કરી હતી. 6 મહિના પહેલાનો મારો પ્રોગ્રામ હતો એટલે 1 મહિના પછી જે આખા ગુજરાત ઉપર નવી તવાય આવી રહી છે. છેલ્લા અઠવાડિયાથી ગૃહિણી બેન દીકરીઓ રોડ ઉપર આવે છે, વીજ મથક સુધી જાય છે. વીજ મીટર સ્માર્ટ મીટરનું આંદોલનનો પાયો અમરેલી જિલ્લામાંથી આપણે નાખવાનું કામ કરવાનું છે અને એની શરૂઆત આપણે સૌએ સાથે મળી અને લોકોની ઢાલ બનવાનું કામ કરવાનું છે. ફક્ત મતરૂપી આપણે લડીએ, ફક્ત આપણી સત્તા માટે લડીએ એ હાસો કોંગ્રેસી હું નથી ગણતો. લોકોને પીડા પડે અને આપણે લડીએ એ કોંગ્રેસી હાસો ગણાય. એટલે આવનાર દિવસોમાં લોકોને પડતી મુશ્કેલીઓમાં આંદોલનના રૂપમાં પાછી પાણી કરવી હોય આ રણ મેદાન હજુ મૂકી દે. રણ મેદાન એટલા માટે કહું, લડાઈ ખૂબ જ લાંબી છે. મતદાન પતી ગયું, સરકાર બની ના બની, સત્તા આવી ના આવી, પણ આપણી ફરજ આપણે બધાને નિભાવવાની છે. હું તમારી વચ્ચે એટલી ખાતરી આપું છું કે આપણું મતદાનનું રિઝલ્ટ આવ્યા પછી કોઈ પણ પ્રકારની એરર મગજમાં ન આવે અને એક યુનિટ બની, એક તાકાત બની. જાહેર જીવનની અંદર કોઈને કઈ મારી નાખવા માટેની વાતો ના હોય. એક ઇલેક્શન કેમ્પેનિંગની અંદર જે વાત થઈ હતી, અહીંયા અમરેલી જિલ્લામાં ભાજપનો ખેસ પહેરવા આવેલ વ્યક્તિને અહીંયાથી કેમ હટાવો, એક રણ મેદાનની આ વાત હતી. કોઈ માઇનોલાલ હાથ અડાડશે કે નહીં અડાડે એ તો સુરતની જનતા નક્કી કરશે. મરદ માણસ ઘરમાં રહે, મરદ માણસ લોકોની વચ્ચે રહે, મરદ માણસ લોકોની વચ્ચે ફરે. મીડિયા પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી માઇનોલાલ કોઈ હાથ અડાડશે કે નહીં અડાડે, એ વ્યક્તિ મિની બજારમાં જાય, એ વ્યક્તિ લોકોની વચ્ચે જાય, ત્યારે જ ખબર પડશે કોણ એને હાથ અડાડશે કોણ નહીં અડાડે. એ સુરત છે, સુરતની જનતા છે. અને મેં વાત કરી એમ, ઇલેક્શન એક દિવસનું ના હોય, રાજનીતિ એક દિવસની ના હોય, જાહેર જીવન એક દિવસનું ના હોય. જાહેર જીવનની અંદર વાર પર પલટવાર થતી હોય, આવનાર સમય નક્કી કરશે કે આગળ શું થવાનું છે. તો પ્રતાપ દુધાતના નિવેદન મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.